नमस्कार माय चैनल मयूर बाविसे नी अंदर आप सर्वे विद्यार्थी मित्रों हूँ मयूर बाविसे हार्दिक स्वागत करूँ छूँ। धोरण 9 विषय सामाजिक विज्ञान चैप्टर नंबर 20 आपत्ति व्यवस्थापन। विद्यार्थी मित्रों अपने आग आपत्ति उपर जे मानव जीवन की जो असरो थती थी एना चार मुद्दा विषय अपने अभ्यास करी गया। हवे विद्यार्थी मित्रों आपणे जोवा जई रह्या छे के आपत्तिओ पछीनुं पुनर्स्थापन, आपत्ति आवी गई पछीनुं पुनर्स्थापन फरीथी एने कई रीते ध्यान राखवुं, शुं करवुं, बराबर, तो एना विषयनो अभ्यास करवा जई रह्या छे। तो ए पहेला विद्यार्थी मित्रों आ चेनलनी अंदर जो तमे पहेला होय अथवा नवा होय तो आ चेनलने सब्सक्राइब करो, बाजूमां आपेला बेल आइकनने प्रेस करो, लाइक करो अने वधुमां वधु शुं करो, शेर करो। जोईए विद्यार्थी मित्रों तो के आपत्ति अने तेना पछीनुं पुनर्स्थापन विषयनो आपणे अभ्यास करीए तो जुए आपत्तिना प्रथम कामगीरीनी अंदर बचाव, बीजा क्रमे राहत अने छेले पुनर्स्थापननो क्रम आवे छे। जयरे कोई आपत्ति थई होय तो त्यारे एने पहेला बचावी जोईए, बीजा क्रम उपर तेने राहत आपवी जोईए अने छेला क्रम उपर एने फरीथी शुं करवी जोईए, पुनःस्थापित करवी जोईए, फरीथी आवी सेवाओ ते उपलब्ध करवी जोईए। अटले पहला क्रमे आवे छे बचाव, बीजा क्रमे आवे छे राहत अने त्रीजा क्रमे आवे छे पुनःस्थापित। आपत्तिओना स्वरूप मुजब पुनःस्थापवानी जरूरियात पणे जुदा जुदा प्रकारनी होय छे। शुं कीधुं? आपत्तिना स्वरूप मुजब केवा प्रकारनी आपत्ति आवी हती ए स्वरूप मुजब एने पुनःस्थापवानी जरूरियात केवी होय छे फरीथी जुदी जुदी तमने जोवा मळे छे। जेम के भूकंप, पूर के वावाझोડા બાદ મોટા પ્રમાણમાં મકાનોનું નિર્માણ શું કરવું પડે તો કે કરવું પડતું હોય છે સ્થાનિક રહેશો માટે, બરાબર, તો પણ એ શું થાય કે અલગ અલગ આપત્તિ પ્રમાણે અલગ અલગ પ્રમાણે જુદી જુદી પ્રક્રિયા કરવાની રહેતી હોય છે, બરાબર। દુષ્કાળ બાદ લોકોને માટે નવી રોજગારીની ઊભી કરવી જોઈએ, તકો ઊભી કરવી જોઈએ અથવા ખેતી ક્ષેત્રે સાધનની સહાય વ્યવસ્થા ઊભી કરવી જોઈએ। જો દુષ્કાળ જેવી પરિસ્થિતિ પડી હોય, દુષ્કાળ જેવી આપત્તિ આવી હોય તો તેવા સમયે નવી રોજગારી મળી શકે લોકોને, બરાબર છે, પછી પુનઃસ્થાપિત કરવી જોઈએ ફરીથી દુષ્કાળ વતી ગયા પછી, તો નવી રોજગારી મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ, ખેતીના સાધનોની અંદર સહાય મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ, બરાબર, વગેરે જેવા આપત્તિ સમયે આવી નવી નવી જુદા 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 પ્રકારના ફેરફાર કરવા જોઈએ, પુનઃસ્થાપિત કરવા જોઈએ, ફરીથી શરૂ કરવા જોઈએ। તેમજ વીજાણુજન્ય રોગોની આપણે વાત કરીએ કે રોગચાળો થયા પછી ભવિષ્યમાં તેના બચાવ માટે મોટા પાયા પર લોક શિક્ષણની અને જનજાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ। જો એક વખત રોગચાળો ફાટી ગયો હોય અને ફરીથી તે બંધ થઈ ગયો હોય રોગચાળો, તો ફરીથી લોકોને શું કરવું જોઈએ તો કે ઉજાગર કરવા જોઈએ અને શિક્ષણ તેને આપવું જોઈએ, એને તાલીમ આપવી જોઈએ અને જનજાગૃતિના કાર્યક્રમો ઉજવાય અને એની અંદર તેને જાહેર કરવા જોઈએ કે આવા રોગચાળા સમયે આવી પ્રક્રિયા કરવી, આવું ન કરવું જોઈએ, આવી વસ્તુ કરવી જોઈએ વગેરે જેવી જનજાગૃતિના કાર્યક્રમની અંદર તેને માહિતી આપવી જોઈએ। ત્યાર પછી વાત કરીએ તો કે માળખાગત સુવિધાઓને ક્ષતિ પહોંચે તે પહેલાંથી પુનઃનિર્માણનું કામ ભારે અવરોધ વચ્ચે કરવાનું થાય, બરાબર, કોઈ માળખાગત સુવિધામાં કોઈ ફેરફાર થયો હોય અથવા નુકસાન થયું હોય તો એને ફરીથી શું કરવી જોઈએ તો કે પ્રસ્થાપિત કરવી જોઈએ। જે કુટુંબમાં માત્ર એક કે બે વ્યક્તિ બચી હોય તો તેના પરિવારનું પુનઃસ્થાપન ખૂબ જ કેવું બની જાય, અઘરું બની જાય, તો તેનો જે લોકોએ વિનાશ નજરે છે જોયો છે તે લોકોને માનસિક આઘાતથી બહાર લાવવા જોઈએ, મનોચિકિત્સા પદ્ધતિ અપનાવવી જોઈએ અથવા વ્યવસ્થા કરવી જોઈએ। જો સમયસર ના થાય તો તે લાંબા ગાળે એની અસર શું થાય તો કે માઠા પરિણામો આવી શકે, માનવ લોકોને ઉજાગર કરવા જોઈએ। જે આવી પરિસ્થિતિમાંથી જે લોકોએ નજરે જોઈ છે તો એવા લોકોને મનોચિકિત્સા પદ્ધતિ અથવા આરોગ્યની અંદર સારું કરી આવા લોકોને એમાંથી બહાર કાઢવા જોઈએ, જેના કારણે જેના આવનાર ભવિષ્ય અથવા આવનાર જે પેઢી છે તેના ઉપર આવી અસર થતી ન થાય અથવા આવી અસરો ન સર્જાય। બચી ગયેલા લોકોમાંથી કાયમી વિકલાંગતાનો ભોગ બનેલા લોકોને તાલીમ અને રોજગારીની ગોઠવણ જરૂરી કરવી જોઈએ। જો આપત્તિ સમયે એ લોકો શું બની ગયા હોય તો કે વિકલાંગનો ભોગ બની હોય અથવા તાલીમ રોજગાર ન મળતી હોય તો એના માટે એને મળે એ માટે એવી પુનઃસ્થાપન અથવા નવી એવી રોજગારી મળે તો એવા એવી સ્થાપિત કરવી જોઈએ। આમ આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન એક પડકારજનક કાર્ય છે,
અને યોગ્ય આયોજન કરી તબક્કાવાર હાથ ધરવાથી સારી રીતે પાર પાડી શકાય છે. આપત્તિ પછી આવું કાર્ય તમે સારી રીતે અને વ્યવસ્થિત રીતે અને આયોજનબદ્ધ તમે કરી શકો તો ફરીથી આવી જ્યારે આપત્તિ આવે ત્યારે તમે એની સામે શું કરી શકો તો કે રક્ષણ કરી શકો, ઓછી કરી શકો અથવા એની સામે તમે લડી શકો, બરાબર, અથવા તેનાથી તમે બચી શકો. જો આવી બધી સુવિધા અને આયોજનથી જો કરવામાં આવેલું હોય તો અને તબક્કાવાર કરવામાં આવેલું હોય તો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અહીં તમારું આ જે ચેપ્ટર છે એ અહીંયા પૂર્ણ થાય છે. કયું છે તો કે 20મું ચેપ્ટર, આપત્તિ અને વ્યવસ્થાપન. જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ તમને પ્રશ્ન હોય તો વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર લખવું જેથી કરી આપણે તેનું સોલ્યુશન લાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો તમને સ્વાધ્યાય પણ આપવામાં આવ્યું છે, બરાબર. સ્વાધ્યાય પણ તમારે ચોપડીમાંથી જોઈ અને પાકી બુકની અંદર તમારે વ્યવસ્થિત રીતે લખવાનું રહેશે. એની અંદર જો કંઈ પણ પ્રશ્ન હોય તો વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર તમે લખજો જેથી આપણે તેનું સોલ્યુશન લાવી શકીએ. ફરીથી જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા સ્વાધ્યાય તમને આપવામાં આવેલું છે તો સ્વાધ્યાય તમે પાકી બુકની અંદર લખો એટલે તેનું આપણે ફરીથી શું થઈ જાય તો કે રિવિઝન થતું તમને જોવા મળે. અહીંયા તમને આખું સ્વાધ્યાય છે તેમને આપવામાં આવેલું છે, બરાબર, જેના કારણે તમે વ્યવસ્થિત રીતે શું કરી શકો તો કે લખી શકો, બરાબર. વિદ્યાર્થી મિત્રો જો કાંઈ પ્રશ્ન હોય તો વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર લખો જેથી તેનું આપણે શું લાવી શકીએ, સોલ્યુશન લાવી શકીએ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.